નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, લાસ્ટ ડે રિવિઝનની ટાર્ગેટ સિરીઝમાં ફરી વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12માંથી ચેપ્ટર 4 એટલે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય, તે ચેપ્ટરના દરેક મુદ્દાનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, લાસ્ટ ડે રિવિઝન સિરીઝ છે, તમારે ઓછા સમયમાં સંપૂર્ણ માહિતી મળી જાય એ રીતે આપણે આગળ વધીશું. શરૂઆત કરીએ તો મિત્રો, પ્રાજનનિક સ્વાસ્થ્યનો જે સામાન્ય અર્થ છે તે સમજીએ. તો સ્વસ્થ પ્રાજનનિક અંગો અને તેના સામાન્ય કાર્યો સાથે સંકળાયેલ જે માહિતી છે તેને કહીશું આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય. ક્લિયર મિત્રો? વિશાળ અર્થમાં આજે વાત કરી શકાય તેમ છે કે પ્રજનનના ભાવનાત્મક અને સામાજિક પાસાઓ જેમાં સમાવિષ્ટ છે, એટલે કે પ્રજનનને લગતી બધી જ માહિતીઓ, ભાવનાત્મક માહિતી પણ કહી શકાય અને સામાજિક પાસા જે છે એનો પણ સમાવેશ થતો હોય તો તેનો વિશાળ અર્થ કહી શકાય. હકીકતમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO દ્વારા જે અર્થ આપવામાં આવ્યો છે તે પ્રજનનના બધા જ પાસાઓને સાંકળી લેવાનો સમાવેશ કરે છે. બરાબર છે? એટલે કે તેમાં બધા જ પાસાઓમાં સંપૂર્ણ સુખાકારી હોય તો તેને આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય કહી શકીએ. બરાબર છે? હવે આ બધા પાસા ક્યાં ક્યાં છે? તો તેમાં શારીરિક, ભાવનાત્મક, વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્યનો સમાવેશ થાય. ક્લિયર? તો મિત્રો, આ વિકલ્પ માટે ખાસ ચારે ચાર મુદ્દા યાદ રાખજો. ક્લિયર? વ્યાખ્યા સમજીએ તો મિત્રો, વ્યાખ્યા થોડી અટપટી છે, છતાં પણ તમને સહેલાઈથી સમજાવું છું. શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા હોય એવા લોકોનો સમાજ, મિત્રો ખાસ સમજો, શારીરિક રીતે અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગ ધરાવતા હોય એનો મતલબ કે એવા લોકો કે જેનામાં કોઈ પ્રજનનની ખામી નથી અને તેમના જે તમામ લિંગ સંબંધિત પાસાઓ છે તેમના વચ્ચે વર્તણૂકલક્ષી પારસ્પરિક ક્રિયાઓનો સમન્વય થાય. એનો મતલબ કે પ્રજનનને લગતી જે ક્રિયાઓમાં તે સંકળાયેલા છે તે લાગણીસભર કયો અથવા તો વર્તણૂકલક્ષી કયો, તે ક્રિયાઓનો સમન્વય થાય એટલે તેને પ્રાજનનિક સ્વાસ્થ્ય કહેવાય. મિત્રો, આમ જોઈએ તો આ વ્યાખ્યાને આધારે આપણે નીટને લગતી માહિતી કેમ તૈયાર કરવી એની વાત કરીએ તો મિત્રો, એની સરળ સમજૂતી મેં અલગથી અહીં નીચે આપેલ છે, એને યાદ રાખશું તો આખી આખી વ્યાખ્યા આરામથી તમારે તૈયાર થઈ જશે. ક્લિયર? સમજીએ, વ્યક્તિ જે છે એનું પ્રાજનનિક સ્વાસ્થ્ય કઈ કઈ બાબતોને સાંકળે છે અથવા તો તે પ્રાજનનિક રીતે સ્વસ્થ છે એમ કેમ કહી શકાય? તો ખાસ યાદ રાખજો, જ્યારે કોઈ વ્યક્તિ સામાન્ય પ્રજનન અંગ ધરાવતા હોય એટલે કે ખામીયુક્ત ન હોય, બીજું તેની લાગણીસભર કે વર્તણૂકલક્ષી જે પારસ્પરિક ક્રિયાઓ થતી હોય છે તે પ્રોપરલી કરી શકે, એટલે કે સમાગમ વખતે પોતાનો જે સાથીદાર છે તેની સાથે વર્તણૂકલક્ષી કે લાગણીસભર સંબંધો છે તે પ્રોપરલી જાળવી શકે, એ ઉપરાંત તે પોતે પોતાના પ્રાજનનિક સ્વાસ્થ્ય બાબતે જાગૃત હોય, એનો મતલબ કે શરીરમાં કોઈ પ્રજનન લગતી કોઈ તકલીફ કે ખામી નથી અથવા તો ખામી થઈ શકતી હોય તો તે બાબતે તેને જાણકારી મેળવવી જોઈએ, એનો મતલબ કે કોઈ ખામી સંબંધિત જાણકારી બાબતે તે જાગૃત હોવા જોઈએ. બરાબર છે? ફોર એક્ઝામ્પલ, કોઈ પ્રજનન સંબંધિત રોગ હોય તો તેની જાણકારી તેને હોવી જોઈએ. બરાબર છે? અને નવી પેઢી ઉત્પન્ન કરવા માટે તે સંપૂર્ણ સક્ષમ હોય, એનો મતલબ કે પ્રજનનની રીતે તે સ્વસ્થ હશે તો જ તે નવી પેઢી ઉત્પન્ન કરી શકશે. ક્લિયર? તો આ દરેકે દરેક પાસાઓનો સમન્વય જો પ્રોપરલી થતો હોય તો એમ કહી શકાય કે તે વ્યક્તિ પ્રાજનિક રીતે સ્વસ્થ છે. ક્લિયર? આગળ સમજીએ તો મિત્રો, રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાજનનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા માટે યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરનાર પ્રથમ દેશ કહીએ તો તે આપણો દેશ ભારત છે. એનો મતલબ કે ઘણા બધા દેશો પૈકી આપણા દેશમાં જ પ્રાજનનિક સ્વાસ્થ્યને એક ચોક્કસ લક્ષ્ય તરીકે માનવામાં આવે છે અને તે બાબતને ધ્યાનમાં રાખીને ભારત દેશ દ્વારા અનેક યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત થઈ છે. મિત્રો, આ જે પ્રાજનનિક સ્વાસ્થ્યને લગતી જે સમસ્યાઓ છે તેના નિવારણ અર્થે આપણા દેશમાં 1951માં કુટુંબ નિયોજનની શરૂઆત થઈ. બરાબર છે? એટલે કે આ શરૂઆત ક્યારે થઈ, 1951માં કયા દેશમાં શરૂઆત થઈ ભારતમાં, તો આ પ્રકારના વૈકલ્પિક પ્રશ્નો પૂછી શકે, ખાસ યાદ રાખજો. વધુમાં એમ પણ યાદ રાખવાનું કે પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રે કાર્યક્રમ, જે સુધારણાનો કાર્યક્રમ છે, એ સુધારણાનો કાર્યક્રમ કયો છે ખાસ સમજો. પ્રાજનનિક સંબંધિત ક્ષેત્ર હોય તો તેમાં કાર્યરત હોય તેવો સુધારણાનો કાર્યક્રમ જો પૂછવામાં આવે તો તે છે RCH, એટલે કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. બરાબર છે? ગુજરાતીમાં નામ યાદ રાખશો આપણે, પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ. ક્લિયર?
ઓકે મિત્રો, આ જે આરસીએચ પ્રોગ્રામ છે તેના હેતુઓ શું છે, તેના ઉદ્દેશો શું છે તેની વાત કરીએ તો ખાસ યાદ રાખજો, ખાસ કરીને આ જે આરસીએચ પ્રોગ્રામ છે તે પ્રજનનને લગતી જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. બીજું, પ્રજનનિક રીતે સ્વસ્થ સમાજ તૈયાર કરવો, એટલે કોઈ રોગલક્ષી બાબતો હોય તે બાબતે જાગૃતિ કેળવવી અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે વિવિધ સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવાનું કામ કરે છે. મિત્રો, આ બાબતે ઘણી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ કામ કરતી હોય છે, જેમાં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ, છાપકામ છે, પ્રચાર પ્રસાર છે, એમાં દાખલા તરીકે રેડિયો, ટીવી છે, સમાચાર પત્ર છે, એનો ઉપયોગ કરીને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. વધારામાં ક્યાં ક્યાં પ્રયત્નો કરે છે એની વાત કરીએ તો શાળામાં જાતીય શિક્ષણ આપવું, કિશોર વય જૂથમાં જાગૃતિ ફેલાવવી, લગ્ન વય જૂથમાં જાગૃતિ ફેલાવવી અને સામાજિક જાગૃતિ ફેલાવવી. એનો મતલબ કે સમાજના દરેક પાસાઓમાં જીવતા જે લોકો છે અથવા તો સમાજના દરેક ક્ષેત્રમાં સંકળાયેલા લોકો છે અને દરેક ઉંમરના જે લોકો છે તેઓ પ્રજનનિક સ્વાસ્થ્ય બાબતે યોગ્ય રીતે જાગૃત બને તે બાબતનું કામ છે તે આ આરસીએચ પ્રોગ્રામનું છે. ક્લિયર? તો આ ખાસ યાદ રાખી લેજો. આગળ વાતીએ તો પ્રાજનનિક સ્વાસ્થ્ય મેળવવા માટેની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ. મિત્રો, ખાસ યાદ રાખજો, અહીં આપણે માત્ર 3 મુદ્દા જ યાદ રાખવાના છે, તેની ડિટેલની ચર્ચા કરવાની નથી. પ્રાજનનિક સ્વાસ્થ્ય મેળવવાની મૂળભૂત જરૂરિયાતોમાં પહેલાં તો ચોક્કસ મજબૂત માળખાકીય સુવિધાઓ જરૂરી છે, વ્યવસાયિક કુશળતા હોવી જોઈએ, એના માટે જરૂરી સાધન સામગ્રી જોઈએ, બરાબર છે, જેને કારણે જાતીય સંબંધિત સમસ્યાઓ છે તેમાં ચોક્કસ ડાક્ટરી સહાયતા અને દેખરેખ પણ ઉપલબ્ધ કરાવી શકાય, બરાબર છે. હવે મિત્રો, આ બાબતમાં ખાસ યાદ રાખવાનું છે કે દાખલા તરીકે કઈ કઈ સંબંધિત સમસ્યાઓ થઈ શકે, એટલે કે જાતીય સંબંધિત સમસ્યાઓ કઈ, આવો જો પ્રશ્ન પૂછે તો યાદ રાખવાનું છે કે ગર્ભધારણ, પ્રસૂતિ, STD એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ, ત્યારબાદ ગર્ભપાત છે, ગર્ભનિરોધક છે, ઋતુસ્ત્રાવ છે, અફળદ્રુપતા છે, આ દરેકે દરેક જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ અહીં આપણે સ્પેસિફિક યાદ રાખવાના છે કે તે જાતીય સંબંધિત સમસ્યાઓને સૂચવે છે. હવે મિત્રો, આવી જે સમસ્યાઓ થાય તેમાં ડાક્ટરી સહાયતા અને દેખરેખ છે તે આરસીએચના પ્રોગ્રામ દ્વારા તો મળી રહે છે, વધુમાં આના માટે ચોક્કસ કાયદાઓની પણ જરૂરિયાત પડે છે. હવે આ કાયદાઓ છે એના માટે તો ખાસ યાદ રાખજો, એક તો સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા માટે, ક્લિયર, વધુમાં ઉલ્વજળ કસોટી, જે આપણે Chapter 4 અભ્યાસ કર્યો હશે ડિટેલમાં, એ ઉલ્વજળ કસોટી વિરુદ્ધ આ કાયદાઓ હોવા જોઈએ. કારણ કે આ ઉલ્વજળ કસોટીનો શેના માટે છે, આપણે ખ્યાલ છે કે કોઈ જનીનિક ખામી બાળકમાં આવે એ પહેલાં બાળક જ્યારે ગર્ભસ્થ શિશુ તરીકે હોય તો તેનામાં આ ખામી છે કે નહીં તેની જાણકારી મેળવી શકીએ, બરાબર છે. પરંતુ અમુક જગ્યાઓએ લિંગ પરીક્ષણ માટે આ ઉલ્વજળ કસોટી કરવામાં આવે છે, એટલે કે બાળક જે જન્મવાનું છે એ નર તરીકે કે માદા તરીકે ક્યાં બાળક તરીકે જન્મશે એ બાબતની જો અત્યારથી ચકાસણી, એટલે કે ગર્ભસ્થ શિશુ હોય ત્યારથી ચકાસણી કરવામાં આવે તો તે ગેરકાનૂની છે, બરાબર છે. માટે તેના વિરુદ્ધ કાયદાઓ હોવા જોઈએ. અને બાળ રોગ પ્રતિરક્ષા, એટલે કે બાળકોમાં જે સામાન્ય રોગ થતા હોય છે તો તેની સામે બાળકોમાં રસી મૂકાવવી અથવા તેને ચોક્કસ સમયાંતરે દવાઓ આપવી, આ બાબત છે તે બાળ રોગ પ્રતિરક્ષામાં આવે છે. ક્લિયર? ઓકે. હવે મિત્રો, આના આધારે આપણે એ પણ સમજવું જોઈએ કે પ્રજનન સંબંધિત જે ક્ષેત્રો છે એમાં પ્રગતિ કઈ પ્રકારની થઈ છે. મિત્રો, આપણે ખ્યાલ છે કે સ્ત્રીઓ દ્વારા મુખ મારફતે ગર્ભનિરોધક ગોળીઓ લેવામાં આવે છે, બરાબર છે, અને જેમાં બહુ જાણીતું નામ છે સહેલી. ક્લિયર? હવે આ જે ગોળી છે તે CDRI દ્વારા વિકસિત કરવામાં આવી છે. તો અહીં પ્રશ્ન પૂછાય કે CDRI શું છે. મિત્રો, ખાસ યાદ રાખજો, CDRI એટલે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા. આ સંસ્થા લખનૌમાં સ્થિત છે. મિત્રો, આ વિકલ્પ ઘણી વખત પૂછાઈ ગયેલો છે. આ સંસ્થા લખનૌમાં સ્થિત છે, જેના મારફતે કે જેના વૈજ્ઞાનિકોના કાર્ય મારફતે આ સહેલી ગોળી વિકસાવવામાં આવી છે. એનો મતલબ કે પ્રજનન સંબંધિત ક્ષેત્રો છે એમાં વૈજ્ઞાનિકો પણ સરકારની સાથે કદમથી કદમ મિલાવીને આ બાબતે રિસર્ચ કરી રહ્યા છે. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ તો આપણા દેશમાં છેલ્લા 50 વર્ષોમાં પ્રાજનિક સ્વાસ્થ્ય બાબતે સુધારાઓ થયા છે. આવો જો પ્રશ્ન પૂછે તો આનો જવાબ હકારમાં જ આવશે. કારણ કે છેલ્લા 50 વર્ષોમાં તો પ્રાજનિક સ્વાસ્થ્ય બાબતે ઘણા બધા સુધારાઓ થયા છે. થોડાક મુદ્દાઓની ચર્ચા કરી લઈ તો ખાસ કરીને આરસીએચના કાર્યક્રમોની હમણાં આપણે વાત કરી, બરાબર છે, જે સફળતાપૂર્વક શરૂ કરાયા છે, કે જેમાં બાળકો માટે રોગ પ્રતિરક્ષા કાર્યક્રમ છે, એટલે કે બાળકોને ચોક્કસ ઉંમર, એટલે કે જન્મ પછી 7 દિવસે, ત્યારબાદ 1.5 મહિને, 2.5 મહિને,
પાંચ મહિને એ બાબતે અલગ અલગ સમયાંતરે બાળકોને રસી મૂકવામાં આવે છે. એ ઉપરાંત આ પ્રોગ્રામ થકી જે કુટુંબ નિયોજનની કાર્યક્રમ આગળ વધારેલો છે તો તેમાં પણ સફળતા મળી છે કે જેમાં બે બાળકો બસ એવું સ્લોગન છે જે આપવામાં આવેલું છે કે જેને કારણે વસ્તી નિયંત્રણ થઈ શકે અને દરેક સમાજના દરેક ઘર છે કે દરેક વર્ગ છે તેમાં પ્રોપરલી દરેકને પૂરતું પોષણ મળી રહે, બરાબર છે. તો એ બાબતે આ આયોજન છે કરવામાં આવ્યું છે અને સફળતા પણ થઈ છે. એ ઉપરાંત બાળ રસીકરણ કાર્યક્રમ, આપણે હમણાં જ વાત કરી કે બાળકોને જન્મ પછી અલગ અલગ ઉંમરે ચોક્કસ સમયાંતરે રસી મૂકવામાં આવે છે. હવે એને કારણે શું થયું છે તો કે એને કારણે IMRમાં ઘટાડો થયો છે. IMR એટલે શું તો કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. ખાસ સમજો, ઇન્ફન્ટ એટલે નાનું જન્મેલું બાળક, મોર્ટાલિટી એટલે મૃત્યુ અને રેટ એટલે દર. તો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એટલે બાળ મૃત્યુ દર. તો આ બાળ મૃત્યુ દરમાં શું થયો છે, ઘટાડો થયો છે. શા માટે તો કે જ્યારે રસી મૂકવામાં નથી આવતી ત્યારે સામાન્ય એવા કોઈપણ રોગોને કારણે પણ બાળકોમાં મૃત્યુ દર વધી જતો હતો, એટલે કે બાળકો મૃત્યુ પામતા હતા. તો એવા સમયે સરકારના પ્રયત્નોને ધ્યાનમાં રાખીને આ રીતે બાળ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો અને જેને કારણે બાળકોના મૃત્યુદરમાં ઘટાડો થયો છે, બરાબર છે. અને એ ઉપરાંત સમાજના દરેક વર્ગમાં જાગૃતિ લાવવાના પણ પ્રયાસો કર્યા છે અને જેને કારણે ગર્ભનિરોધકનો ઉપયોગ પણ વધ્યો છે. હવે મિત્રો, પ્રશ્ન એ થાય કે ગર્ભનિરોધકનો ઉપયોગ તો આપણે એક જ ખ્યાલ છે કે ભાઈ અનિચ્છનીય ગર્ભાધાનમાં ઘટાડો થાય, બરાબર છે. પરંતુ સાથે સાથે STDમાં પણ ઘટાડો થાય છે. STD એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ, એટલે કે જાતીય સમાગમ દ્વારા જે રોગ ફેલાતા હોય છે તેને અટકાવવા માટે પણ આ નિરોધકો ઉપયોગમાં આવતા હોય છે. એનો મતલબ કે ગર્ભ નિરોધકોનો ઉપયોગ છે એ કઈ કઈ બાબતે આવી શકે તો આ બંને તમારે વિકલ્પ માટે યાદ રાખવાના થાય. ક્લિયર? ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો મિત્રો વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ. મિત્રો, આપણે ખ્યાલ છે કે સમાજમાં અત્યારે સૌથી મોટો અને સળગતો પ્રશ્ન હોય તો વસ્તી વિસ્ફોટ છે, બરાબર છે. મિત્રો, વસ્તી વિસ્ફોટ છે એ થવાનું કારણ શું, આપણે ખબર છે ઘણા બધા કારણો છે, પરંતુ અહીં આપણે ખાસ સમજીએ કે જ્યારે કોઈપણ સમાજમાં જીવનશૈલી સારી હોય અને સ્વાસ્થ્ય સુવિધાઓ સારી હોય તો મૃત્યુદર ઘટવાનો છે, બરાબર છે. અને જન્મ નિયંત્રણ તો થતું નથી, એટલે કે જન્મદર એમને રહેશે, મૃત્યુદર ઘટશે, તો જેને કારણે વસ્તીમાં વધારો થવાનો છે, બરાબર છે. મિત્રો, અમુક ચોક્કસ આંકડાકીય માહિતી પહેલાં યાદ રાખી લઈએ. મિત્રો, દુનિયાની વસ્તીની વાત કરીએ તો વર્ષ 1900માં 2 મિલિયન જેટલી, એટલે કે બંને આપણે વિકલ્પ યાદ રાખશું, 2000 મિલિયન અથવા તો 2 બિલિયન, બરાબર છે. બંને યાદ રાખશું, વિકલ્પમાં કોઈપણ રીતે પૂછાઈ શકે. ત્યારબાદ વર્ષ 2000માં 6 બિલિયન, 2011માં 7.5 બિલિયન જેટલી વસ્તી હતી. એનો મતલબ કે સમયાંતરે વસ્તીમાં સમયગાળો ઘટતા પણ બહુ ઝડપથી વધારો થયો છે. ભારતની વસ્તીની વાત કરીએ તો 1947માં આશરે 350 મિલિયન જેટલી વસ્તી હતી, 1 મિલિયન એટલે 10 લાખ, બરાબર છે. પરંતુ 2000ની સાલની વાત કરીએ તો 1 બિલિયનની નજીક પહોંચી ગયા, જ્યારે માત્ર 11 વર્ષોમાં, મે 2011માં જ્યારે વસ્તી ગણતરી પૂરી થઈ તો ત્યારે 1.2 બિલિયન એટલે કે 1200 મિલિયન જેટલી વસ્તી થઈ ગઈ છે. એક વસ્તી ગણતરીનો જે અહેવાલ છે તેને અનુસાર વાત કરીએ તો ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર છે તે 2%થી ઓછો છે, એટલે કે પ્રતિ વર્ષ 1020 જેટલો છે, બરાબર છે. હવે આ બાબતે ખાસ સમજવા જેવું છે કે જેને કારણે વસ્તી વૃદ્ધિ થઈ તો તેના કારણો શું અને પરિણામો શું. હવે તો ખાસ સમજો, વસ્તી વૃદ્ધિના કારણોમાં તો આપણે ચોક્કસ વાત કરી કે જન્મદર છે એ એમને એમ છે અથવા તો વધે છે, પરંતુ મૃત્યુદરમાં ઘટાડો થયો છે જેને કારણે વસ્તીમાં વધારો થયો છે. એ ઉપરાંત આ ચોક્કસ વાત કરીએ તો મૃત્યુદરમાં ઘટાડો થવાનું કારણ શું અથવા તો કઈ કઈ બાબતોમાં મૃત્યુદરમાં ઘટાડો કહી શકાય, તો એક છે IMRમાં ઘટાડો અને બીજું છે MMRમાં ઘટાડો. મિત્રો, સમજવા જેવું છે, IMR એટલે શું તો હમણાં જ વાત કરી, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, બરાબર છે. જ્યારે MMR એટલે મેટર્નલ મોર્ટાલિટી રેટ, એટલે કે માતૃ મૃત્યુદર અને બાળ મૃત્યુદર આ બંનેમાં ઘટાડો થયો છે, બરાબર છે. જેને કારણે બાળકની સાજા રહેવાની, જીવંત રહેવાની અને નવા બાળકો ઉત્પન્ન થવાની શક્યતાઓ વધારે છે, બરાબર છે, જેને કારણે વસ્તી વધે છે. વધુમાં પ્રજનન વય જૂથ ધરાવતા જે લોકો છે એની સંખ્યામાં વધારો થયો, એટલે કે જન્મદર વધ્યો, મૃત્યુદર ઘટ્યો, તો તેને કારણે વસ્તી વધારે થઈ, બરાબર છે. હવે તેને કારણે થાય શું? મિત્રો, વસ્તી વધારો થાય, આપણે ખ્યાલ છે કે જેને કારણે ગરીબીમાં વધારો થશે, કુપોષણતામાં વધારો થાય, ઔદ્યોગિકરણના દરમાં વધારો થાય, શહેરીકરણના દરમાં વધારો થાય, નૈસર્ગિક સ્ત્રોતો પર દબાણ સર્જાય, પાયાની જે જરૂરિયાતો છે એટલે ખોરાક, વસ્ત્ર, રહેઠાણ વગેરેની અછત થાય.
આ બધા જ મુદ્દાઓ તમારે બે ગુણના પ્રશ્ન તરીકે પાકા કરવાના છે, પરંતુ વિકલ્પમાં વસ્તી વૃદ્ધિના પરિણામો ક્યાં ક્યાં છે એમાં આમાંથી કોઈ પણ ચાર વિકલ્પ આપ્યા હોય તો તમારે એ બાબતે તૈયારી કરવી પડે. ક્લિયર? તો આ પ્રશ્નોને વિકલ્પ તરીકે પણ ખાસ એક જ પાનામાં આપેલ છે કે જેને કારણે જે વસ્તી વિસ્ફોટને લગતી સમસ્યાઓ છે તે તમે આરામથી તૈયાર કરી શકો. ક્લિયર? ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો વસ્તી વૃદ્ધિ અટકાવવાના ઉપાયો. મિત્રો, આપણે ખ્યાલ છે RCH ના કાર્યક્રમો છે જે કુટુંબ નિયોજનનું કાર્ય કરે છે, તો તેને કારણે વસ્તી વૃદ્ધિ છે એ ધીમે ધીમે અટકી રહી છે. બરાબર છે? વધારામાં વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિઓ અંગે જાગૃતિ આવી છે, સમાજના દરેક વર્ગો આ બાબતે જાગૃત થયા છે, અને કુટુંબ નિયોજનનો જે સિદ્ધાંત છે એ આરામથી સારામાં સારી રીતે બધાએ સ્વીકારી લીધો છે કે બે બાળકો બસ, કે જેને કારણે બાળકોમાં જે વૃદ્ધિદર છે અથવા તો જે જન્મદર છે એમાં જે કંટ્રોલ આવશે તો તેને કારણે છે વસ્તી ઉપર કંટ્રોલ આવી શકશે. અને લગ્ન વય જૂથના નિર્ધારણની વાત કરીએ તો સ્ત્રીમાં 18 વર્ષે અને પુરુષમાં 21 વર્ષે તેમને લગ્ન માટે મંજૂરી મળે છે. તો કાયદાકીય મંજૂરી અથવા તો કાયદાકીય નિયંત્રણને કારણે પણ ખાસ કરીને વસ્તી વૃદ્ધિમાં અટકાવ કરી શકાય છે. બરાબર છે? તો આ ખાસ યાદ રાખજો. હવે મિત્રો, બીજી વાત કે અહીં આપણે કહેલ છે કે ગર્ભનિરોધક પદ્ધતિ અંગે જાગૃતિ આવી, તો પ્રશ્ન એ થાય કે આદર્શ ગર્ભનિરોધક પદ્ધતિ કેવી હોય અથવા તો એની લાક્ષણિકતા શું અને શા માટે. મિત્રો, ખાસ સમજો, જ્યારે કોઈ પણ સમયે ગર્ભનિરોધક બાબતની ચર્ચા કરવામાં આવે તો પહેલો પ્રશ્ન એ થશે કે ગર્ભનિરોધક પદ્ધતિઓ શા માટે, અને બીજું કે તેમાં કઈ કઈ લાક્ષણિકતાઓ હોવી જોઈએ, એટલે કે આદર્શ ગર્ભનિરોધક પદ્ધતિ કેવી હોવી જોઈએ કે જેને કારણે કોઈ પણ વ્યક્તિ તેને સ્વીકારી શકે. તો પહેલાં શા માટે? અનિચ્છનીય ગર્ભધારણ અટકાવવા માટે, વધતો જન્મદર નિયંત્રણમાં લાવવા માટે, લગ્ન પછી તરત જ બાળકનો જન્મ અટકાવવા માટે, અને બે બાળકોના જન્મ વચ્ચે સમયગાળો રાખવા માટે. ક્લિયર? મિત્રો, આ ચાર બાબતો એવી છે કે જેના માટે આદર્શ ગર્ભનિરોધક પદ્ધતિ હોય તો તે યોગ્ય ફાયદો કરી શકે છે. હવે આ પદ્ધતિની લાક્ષણિકતા કેવી હોય તો ખાસ યાદ રાખજો, ઉપયોગ કરનારના હિતનું રક્ષણ કરે તેવું, એટલે કે જે કોઈ વ્યક્તિ આ કોઈ પણ ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ કરે તો તેના હિતનું રક્ષણ થવું જોઈએ, પદ્ધતિ સરળતાથી પ્રાપ્ત થવી જોઈએ, ચોક્કસ રીતે અસરકારક હોવી જોઈએ, વધુમાં ઓછામાં ઓછી આડઅસરવાળી પદ્ધતિ હોવી જોઈએ કે જેને કારણે આડઅસર ન થાય અને ઉપયોગ કરતા જે વ્યક્તિ છે તેની કામેચ્છાને એટલે કે તેને સંવનની જે ક્રિયા છે તેમાં અવરોધરૂપ ન હોવી જોઈએ. ક્લિયર? તો આ ખાસ બંને મુદ્દા વૈકલ્પિક પ્રશ્નો માટે અને બે ગુણના પ્રશ્ન માટે તૈયાર કરવાના થાય. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ તો ગર્ભ અવરોધન માટેની કુદરતી પદ્ધતિ કોઈ. મિત્રો, આ પ્રશ્ન તો 2-3 ગુણના પ્રશ્ન તરીકે પૂછાય જ છે, અથવા તો તેને પ્રણાલીગત પદ્ધતિઓ પણ કહેવાય, એટલે કે કુદરતી અથવા તો પ્રણાલીગત પદ્ધતિઓ કે જે ગર્ભ અવરોધન કરી શકે છે. બરાબર છે? મિત્રો, આ પદ્ધતિઓ એવી છે કે જેની આડઅસર નહીવત છે પરંતુ નિષ્ફળતાનો દર ઊંચો છે, માટે સંપૂર્ણપણે આના પર આધારિત રહેવું યોગ્ય નથી. ક્લિયર? સૌપ્રથમ આ કુદરતી પદ્ધતિઓને સિદ્ધાંતની વાત કરીએ તો ખાસ યાદ રાખવાનું કે તે અંડકોષ અને શુક્રકોષને દૂર રાખીને, એકબીજાથી દૂર રાખીને સંવનન અટકાવવાનું કાર્ય કરે છે. બરાબર છે? ટૂંકમાં કુદરતી રીતે શુક્રકોષને અંડકોષને ભેગા ન મળવા દઈએ તો બાળક રહેશે નહીં. બરાબર? જેને કારણે ગર્ભવૃદ્ધ થશે એમ કહેવાય. બરાબર છે? 3 પદ્ધતિઓ, સામયિક સંયમ, બાહ્ય સ્કલન અને દુગ્ધસ્ત્રવણ મેનોરિયા. બરાબર? સૌપ્રથમ વાત કરીએ સામયિક સંયમની, તો ઋતુચક્રના 10-17 દિવસો દરમિયાન સમાગમ ન કરવામાં આવે તો બાળક રહેવાની શક્યતાઓ નહીં રહે. બરાબર? કારણ કે આપણે ખ્યાલ છે કે 13 કે 14 દિવસે જે અંડકોષપાત થાય છે એ આ સમયગાળાની વચ્ચે આવી ગયો, તો જેને કારણે અંડકોષપાતનો સમયગાળો હોય તો આ સમય દરમિયાન સમાગમ ન કરવામાં આવે તો અંડકોષપાત થવાથી, શુક્રકોષો ન મળવાથી સામયિક સંયમ રહેશે અને ફલની શક્યતા ઘટી જશે. બરાબર છે? જો આ સમયગાળામાં સમાગમ કરવામાં આવે તો ફલની શક્યતા વધારે હોય છે. બરાબર છે? માટે આ સમયગાળા દરમિયાન ફલન ન થાય એની કાળજી રાખવી જરૂરી છે. બરાબર છે? વધુમાં વાત કરીએ બીજા મુદ્દાની તો તે છે બાહ્ય સ્ખલન, એટલે કે સંવનન અંતરાલ. બંને નામ યાદ રાખવાના. મિત્રો, જ્યારે સંવનન ક્રિયા દરમિયાન એટલે કે સમાગમ વખતે વીર્ય સ્ખલન થાય તે પહેલાં શિષ્ટને યોનિ માર્ગમાંથી બહાર કાઢી લેવામાં આવે તો પણ શુક્રકોષો અને અંડકોષ મળી શકશે નહીં. બરાબર છે? જેને કારણે પણ ગર્ભવૃદ્ધન થશે. અને ત્રીજી બાબત, દુગ્ધસ્ત્રવણ એમેનોરિયા, એટલે કે પ્રસૂતિ બાદ આશરે 6 સુધી, જ્યાં સુધી દુગ્ધસ્ત્રવણ ચાલુ હોય ત્યાં સુધી ઋતુચક્રની ગેરહાજરી હશે, એટલે કે અંડકોષપાત નહીં થાય, ઋતુચક્ર ગેરહાજર હશે, તો એ સમય દરમિયાન પણ જો સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહેતો નથી.
ક્લિયર? તો આ ત્રણ બાબતો છે એ કુદરતી પદ્ધતિઓ છે, એમાં કોઈ પણ પ્રકારના બીજા ઘટકોનો અથવા દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર કુદરતી રીતે આપણે ગર્ભરોધન કરાવી શકીએ છીએ. પરંતુ યાદ રાખવું, નિષ્ફળતાનો દર કેવો છે? ઊંચો છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ વાત કરીએ ગર્ભરોધન માટેની અવરોધક પદ્ધતિઓની. હવે મિત્રો ખાસ યાદ રાખજો, અવરોધક પદ્ધતિમાં જે વપરાય છે તે કોને કહેવાશે? અવરોધકોની મદદથી થશે. હવે આ જે અવરોધકો છે તેનું કામ એ જ છે, શુક્રકોષને અણુકોષને સંપર્કમાં આવતા અટકાવે. આ અવરોધકો પુરુષ અને સ્ત્રી બંને માટે ઉપલબ્ધ હોય, ખાસ યાદ રાખજો, બરાબર છે? આ જે અવરોધકો છે તે ભૌતિક સ્વરૂપમાં પણ હોય અને રાસાયણિક રીતે પણ અવેલેબલ હોય. ક્લિયર? જે ભૌતિક અવરોધકો છે તેમાં નિરોધ, આંતરપટલ, ગ્રીવાટોપી, વોલ્ટ્સ વગેરે છે. જે રાસાયણિક અવરોધકોમાં શુક્રાણુનાશક ક્રીમ છે, જેલ છે, ફોમ વગેરે અવેલેબલ છે. મિત્રો આ જે ભૌતિક અવરોધકોમાં નિરોધની વાત કરીએ, તે ખાસ યાદ રાખવાનું છે કે તે પાતળા રબર કે લેટેક્સથી બનાવટ છે, શિશ્નને ઢાંકવા માટે ઉપયોગી છે. એટલે કે સમાગમ સમયે જો શિશ્ન પર નિરોધ લગાવી અને સમાગમ કરવામાં આવે તો વીર્ય છે કે શુક્રકોષો છે તે યોનિ માર્ગમાં જઈ શકતા નથી, બરાબર છે? જેને કારણે ગર્ભરોધન થાય છે અને STDથી પણ બચાવ થાય છે. એટલે કે જાતીય સંક્રમિત રોગ છે તે પણ નિરોધ દ્વારા અટકે છે અને ગર્ભરોધન થાય છે, બરાબર છે? પરંતુ જ્યારે આંતરપટલ ગ્રીવાટોપી કે વોલ્ટ્સની વાત કરીએ તો તે સ્ત્રી દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે કે જે રબરની બનાવટ છે. સ્ત્રીના પ્રજનન માર્ગમાં તેને રાખવામાં આવે છે કે જેને કારણે વીર્ય છે તે અંદર જઈ શકશે નહીં અને અણુકોષ સાથે ફલન અટકે છે, બરાબર છે? આ પુનઃ ઉપયોગી છે, જ્યારે આ પદ્ધતિ એટલે કે નિરોધ છે તે પુનઃ ઉપયોગી નથી. વાત કરીએ રાસાયણિક અવરોધકોની, તો રાસાયણિક અવરોધકો છે કે જેમાં ક્રીમ સ્વરૂપે ફીણ ઉત્પન્ન કરતો પદાર્થ હોય છે, જે શુક્રાણુ સાથે જોડાઈને શુક્રકોષોની ઓક્સિજન ગ્રહણ ક્ષમતાને અવરોધે છે કે જેને કારણે શુક્રકોષો નાશ પામે છે, બરાબર છે? જેને કારણે ફલન અટકે છે. તો આ રીતે અવરોધકો દ્વારા ગર્ભ અવરોધન કરવામાં આવે છે. નેક્સ્ટ પદ્ધતિની વાત કરીએ તો IUDS એટલે કે અંતઃ ગર્ભાશયના ઉપાયો, ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસીસ. મિત્રો પહેલા શબ્દ સમજી લે, ઇન્ટ્રા એટલે અંદર, યુટેરાઇન એટલે ગર્ભાશય અને ડિવાઇસીસ એટલે સાધનો, એવા સાધનો કે જેને ગર્ભાશયની અંદર મૂકવામાં આવે છે, બરાબર છે? જેને કારણે ગર્ભ અવરોધન થાય છે. મિત્રો અહીં ખાસ યાદ રાખવાનું છે કે માતાના ગર્ભાશયમાં બહારનો આ ઘટક દાખલ કરવામાં આવે છે શેના માટે? તો કે ગર્ભ અવરોધકતા મેળવી શકાય એટલા માટે. બીજું, આ સાધનને ડોક્ટર્સ કે નિષ્ણાત નર્સ દ્વારા જ સ્ત્રીના યોનિ માર્ગમાં મૂકવામાં આવે છે, બરાબર છે? તેના પ્રકારોની વાત કરીએ તો મિત્રો બહુ ઇઝી છે અને બહુ અગત્યનું પણ છે. અંતઃ ગર્ભાશયના ઉપાયો જે IUDS છે એ ત્રણ પ્રકારના મળે છે, બિન ઔષધિ IUDS, કોપર મુક્ત કરતા IUDS અને અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDS, બરાબર છે? બિન ઔષધિ IUDS છે તેમાં બે ઉદાહરણ યાદ રાખીશું. વિકલ્પ માટે બહુ અગત્યનું, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, લિપસલૂપ અને આંકડી. કોપર મુક્ત કરતા IUDSમાં ત્રણ યાદ રાખશું, CUT, CU7 અને મલ્ટીરોડ 375. જ્યારે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDS છે તેમાં LNG20 ને પ્રોજેસ્ટાસર્ટ યાદ રાખવાનું છે. મિત્રો ખાસ યાદ રાખજો, થોડુંક સ્પીડમાં જાઉં છું, આપણે એક જ લેક્ચરમાં આખો ચેપ્ટર લેવાનું છે, બરાબર છે? મિત્રો આ જે બિન ઔષધિ IUDS છે એટલે કે લિપસલૂપ કે જે આંકડી છે તે ફલિત અંડકોષને ગર્ભાશયમાં સ્થાપિત થવા દેતા નથી. એટલે કે અહીં ફલન નથી અટકાવાતું. અહીં શુક્રકોષને અણુકોષનું ફલન તો થશે, પરંતુ ફલન થયા બાદ જે ફલિત તાંડ બને છે તે ગર્ભાશયની અંદરની દિવાલમાં એટલે કે એન્ડોમેટ્રીમાં સ્થાપિત થવા માટે જાય. તો એવા સમયે આ આંકડી કે લિપસ લૂપ છે એને એવી રીતે પ્લેસ કરેલા હોય છે કે જેને કારણે ગર્ભાશયની અંદરની દિવાલમાં તે ફલિત અણુકોષ છે તે સ્થાપિત થઈ શકતો નથી. ત્યારબાદ વાત કરીએ કોપર મુક્ત કરતા IUDS કે જેમાં કોપરનો સમાવેશ છે, જે ટી જેવો આકાર ધરાવે છે અને ગર્ભાશયમાં સ્થાપિત કરવા દેવામાં આવે છે. એ ઉપરાંત બેરિયમયુક્ત હોય છે જેને કારણે એક્સરેમાં પણ જોઈ શકાય છે. મિત્રો ખાસ યાદ રાખજો, વિકલ્પ તરીકે પૂછી શકાય, બરાબર છે? એ ઉપરાંત તે નાયલોન દોરાથી બંધાયેલા હોય છે જેને કારણે બહાર કાઢવામાં સહેલાઈ થાય છે. અને જે કોપર આયન છે એની ઉપયોગિતા શું, તો યાદ રાખવાનું કે તે શુક્રકોષોની ચલિતતા અને શુક્રકોષની ફલન ક્ષમતાને અસર કરે છે જેને કારણે ગર્ભ અવરોધન શક્ય બને છે, બરાબર છે? અને વાત કરીએ અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDSની, તો તે ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે, બરાબર છે? કે જે ચોક્કસ રીતે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા હોય છે અને ગ્રીવાને શુક્રકોષો માટે પ્રતિકૂળ બનાવે છે કે જેને કારણે શુક્રકોષો છે તે ત્યાં સ્થાયી થઈ શકતા નથી અથવા તો અણુકોષને ફલિત કરી શકતા નથી, બરાબર છે? તો આ પ્રશ્ન બહુ અગત્યનો છે, બે ત્રણ ગુણના પ્રશ્ન તરીકે અને વિકલ્પો માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ રાસાયણિક દવાઓ એટલે કે ગર્ભનિરોધક ગોળીઓ, જેને આપણે પિલ્સ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આ જે ગોળીઓ છે મોટાભાગે સ્ત્રીઓ દ્વારા જ લેવાય છે,
બરાબર છે, જેમાં પ્રોજેસ્ટ્રોજેન્સ અથવા તો પ્રોજેસ્ટ્રોજેન ઇસ્ટ્રોજનનું સંયોજન હોય છે. બરાબર મિત્રો, આ દવાઓ છે તે ઋતુચક્રના પ્રથમ 5 દિવસથી લેવાની શરૂઆત કરવામાં આવે છે અને સતત 21 દિવસ દરરોજ લેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, વિકલ્પ તરીકે અગત્યનું છે. બરાબર છે, પરંતુ યાદ રાખવું કે ઋતુસ્ત્રાવ ચાલુ હોય ત્યારના અંતરાય બાદ ફરીથી લઈ શકાય, એટલે કે 5 દિવસનો સમયગાળો ન લેતો ચાલશે, પછીના ફરીથી નવા દિવસથી લેવાનું શરૂ કરવાનું કે જ્યાં સુધી ગર્ભધારણ રોકવા ઈચ્છે ત્યાં સુધી લઈ શકાય. બરાબર છે મિત્રો, આ દવાઓનું કાર્ય શું છે તો ખાસ યાદ રાખવું, તે અંડકોષપાત અટકાવે છે, એ ઉપરાંત ગર્ભસ્થાપનને પણ અવરોધે છે, ગ્રીવાશ્લેષ્મની ગુણવત્તાને બદલી શકે, શુક્રકોષોના પ્રવેશને પણ અટકાવી શકે છે. બરાબર, વધુમાં તેની આડઅસર ઓછી છે અને વધુ અસરકારક છે. આ એનું બહુ અગત્યનું મહત્ત્વ છે. આ દવાઓની આડઅસર ઓછી હોય છે અને અસરકારકતા ઊંચી હોય છે, ખાસ યાદ રાખો. દાખલા તરીકે અહીં 2 દવાઓની માહિતી આપું છું. એક છે સાહેલી, જેની આપણે વાત કરીએ છીએ. બરાબર છે, જે બિન સ્ટીરોઇડલ બનાવટ છે, ખાસ યાદ રાખજો. અઠવાડિયે 1 જ વખત લેવાની હોય છે, ઊંચી ગર્ભનિરોધકતા અને ઓછી આડઅસર ધરાવે છે. અને આગળ વાત કરી CDRIના વૈજ્ઞાનિકો દ્વારા બનાવેલ છે. બરાબર છે, એ ઉપરાંત માલાડીની વાત કરીએ તો પ્રોજેસ્ટ્રોજન ધરાવે છે, જે FSH અને LHને અટકાવે છે, એનો સ્ત્રાવ અટકશે જેને કારણે અંડકોષપાત અટકશે. બરાબર છે, તો આ બંને ગોળીઓ છે ગર્ભનિરોધક ગોળીઓ તરીકે ઉપયોગી છે. બરાબર, આગળ વાત કરીએ તો ગર્ભ અવરોધન માટેની વાઢકાપની પદ્ધતિ એટલે કે સ્ટરિલાઇઝેશન, વંધીકરણ. મિત્રો આપણે ખ્યાલ છે, ગર્ભધારણ રોકવા માટેની અંતિમ પદ્ધતિ કહી શકાય. ખાસ સમજો, અંતિમ પદ્ધતિ જો પૂછવામાં આવે તો આ શું કામ, તો કે જ્યારે આગળની કોઈ પણ પદ્ધતિ એટલે કે નિરોધ છે કે દવાઓ છે કે શુક્રાણુનાશક ક્રીમ છે, એ કોઈ સાધનો કે પદ્ધતિ સફળ ન નીવડે એટલે કે અસફળ હોય, તો ગર્ભ અવરોધન માટે બેસ્ટ પદ્ધતિ કહી શકાય તે છે વંધીકરણ એટલે કે નસબંધી. બરાબર છે મિત્રો, પુરુષમાં જે નસબંધી થાય તેને વાસેક્ટોમી કહેવાય, સ્ત્રીમાં નસબંધી થાય ટ્યુબેક્ટોમી કહેવાય. અહીં બાજુમાં ઇમેજ પણ આપેલી છે. ખાસ સમજો કે પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીને કાપીને બાંધવામાં આવે છે, જેને કારણે શુક્રકોષનું વહન અટકે. અને ટ્યુબેક્ટોમી, જે સ્ત્રીમાં નસબંધી કરવામાં આવે છે, તેમાં અંડવાહિનીને કાપીને બાંધવામાં આવે છે કે જેને કારણે અંડકોષનું વહન અટકે, જેથી શુક્રકોષ સાથે ફલન થશે નહીં. બરાબર, અને ગર્ભરોધન થાય. ક્લિયર? પરંતુ ઘણી વખત અમુક ચોક્કસ ગર્ભ નિરોધક પદ્ધતિ છે એની આડઅસર પણ થાય છે. દરેક વખતે નથી હોતી, અમુક ચોક્કસ સમયે આડઅસર થાય છે. જેમ કે ઉબકા આવે, ઉદરમાં દુખાવો થાય, વધુ પડતો રક્તસ્ત્રાવ થાય, અનિયમિત ઋતુસ્ત્રાવ હોય, સ્તન કેન્સર થાય. બરાબર છે, તો આ પણ તમારે યાદ રાખવું જરૂરી છે. હવે મિત્રો, ઘણી વખત એવો પ્રશ્ન થાય, તો ગર્ભ નિરોધક તરીકે જનનપિંડો દૂર કરી દઈ તો, એટલે કે નિરોધ યુઝ ન કરી શકીએ અથવા તો અસફળ નીવડ્યું હોય, અથવા તો કોઈ પણ ગર્ભનિરોધક સાધનો લિપસલૂપ છે કે કોપર્ટી છે એ ન મુકાવી હોય, નસબંધી પણ નથી કરાવી, એક જ ફાઇનલ ડિસિઝન લઈ લેવામાં આવે કે જનનપિંડ એટલે કે શુક્રપિંડ કે અણપિંડને દૂર કરી દઈએ, તો મિત્રો એ યોગ્ય નથી. શા માટે? કારણ કે જે શુક્રપિંડ કે અણપિંડ જે ચોક્કસ જનનપિંડો છે એ માત્ર શુક્રકોષ કે અંડકોષ ઉત્પન્ન કરતા નથી, એટલે કે માત્ર જનનકોષ ઉત્પન્ન નથી કરતા, પરંતુ ચોક્કસ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે. દાખલા તરીકે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન, સ્ત્રીઓમાં પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજન. બરાબર છે, આ જે અંતઃસ્ત્રાવો છે તેના મારફતે તો પુરુષસત્વ અને સ્ત્રીત્વ જવાબદાર છે, એટલે કે દ્વિતીય પ્રાજનનિક લક્ષણો છે એ આ અંતઃસ્ત્રાવને જ કારણે છે. જો જનનપિંડો એટલે કે શુક્રપિંડને અણપિંડને દૂર કરી દઈએ તો અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન નહીં થાય, તો જેને કારણે પ્રાજનનિક લક્ષણો છે એ પણ અવરોધ હશે. બરાબર છે, માટે જનનપિંડો દૂર કરવા અયોગ્ય માહિતી છે. બરાબર, ઓકે. નેક્સ્ટ વાત કરીએ, બહુ અગત્યનો મુદ્દો છે, MTP એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે પ્રેરિત ગર્ભપાત. બરાબર છે મિત્રો, ખાસ સમજવા જેવું છે, આ જે પ્રેરિત ગર્ભપાત છે જેને આપણે MTP તરીકે ઓળખીએ છીએ, તે ક્યારે કરવામાં આવે અથવા તો શા માટે? તો ખાસ યાદ રાખજો, જ્યારે ગર્ભધારણ થઈ જાય તેના બાદ ગર્ભવિકાસનો સમયગાળો પૂર્ણ થાય પહેલાં, એટલે કે 9 માસનો સમયગાળો હોય છે ગર્ભવિકાસનો, એમાં તો એવરેજ 2 થી 3 મહિના સુધીમાં સ્વૈચ્છિક રીતે ડાક્ટરની સલાહ મુજબ જો ગર્ભપાત કરવામાં આવે તો તેને MTP કહેવાય. એટલે કે મેડિકલ જો એને હેલ્પ મળવામાં આવે અથવા તો મેડિકલી એવું સાબિત કરવામાં આવે કે આ વ્યક્તિ માટે ગર્ભપાત કરવો જરૂરી બને છે, તો મેડિકલી તેને પરમિશન આપવામાં આવશે, કાયદાકીય મંજૂરી આપવામાં આવશે, તો તેને કહેશું આપણે MTP. બરાબર છે, વિશ્વમાં દર વર્ષે 45 થી 50 મિલિયન MTP થાય છે, યાદ રાખજો. બરાબર છે, આના કાયદાકીય ધારાધોરણોની વાત કરીએ તો 1971માં ભારતમાં
આ એમટીપી માટેના કાયદાકીય ધારાધોરણો લાગુ પાડવામાં આવ્યા હતા અને 2017માં સુધારો થયો, ખાસ યાદ રાખજો, બરાબર છે. હવે કયા સંજોગોમાં ડૉક્ટરના પરામર્શથી એમટીપી કરી શકાય, બરાબર છે. જે આ કાયદાની વાત કરવામાં આવી તો તેમાં કયા કાયદાને અનુસાર શું કરવામાં આવે છે એની વાત કરીએ તો જ્યારે અનૈચ્છિક ગર્ભધારણ થયું હોય, બરાબર છે, કોઈ બળાત્કારનો કેસ હોય અને અનૈચ્છિક રીતે ગર્ભધારણ થયો હોય તો ડૉક્ટરની સલાહ મુજબ એમટીપી કરી શકાય. ત્યારબાદ સતત ગર્ભધારણ થતું હોય તો તેને અટકાવવા માટે પણ જરૂરી બને છે. અને જન્મનાર બાળકમાં કોઈ જનીનિક ખામી આવવાની શક્યતા હોય, એટલે કે ઉલવો જળ કસોટી મારફતે ધ્યાનમાં આવ્યું હોય કે બાળક જન્મે પછી તેમાં કોઈ જનીનિક ખામી આવી શકે એમ છે, તો પણ ડૉક્ટર એમટીપીની સલાહ આપે છે, બરાબર છે. જ્યારે 2017માં આ કાયદામાં સુધારણા થઈ તો તે સુધારેલા કાયદા પ્રમાણે પહેલાં 3 માસનું ગર્ભ હોય, એટલે કે 12 અઠવાડિયા સુધીનો ગર્ભ હોય તો તેના માટે એમટીપીની છૂટ આપવામાં આવે છે, બરાબર છે. પરંતુ જો 12 અઠવાડિયાથી વધુ કે 24 અઠવાડિયાથી ઓછા, સમજો ખાસ, પહેલાં 3 માસ માટે તો શક્યતા છે જ, પરંતુ બાળક છે એની ઉંમર વધવા માંડે, એનો મતલબ કે તેનો જે ગર્ભ વિકાસનો સમયગાળો છે તે 12 અઠવાડિયાથી વધુ થઈ જાય અને 24 અઠવાડિયાથી ઓછા સુધીનો હોય, તો આવા ગર્ભના એમટીપી માટે 2 માન્ય ડૉક્ટર્સની સલાહ જેવી પણ જરૂરી છે, બરાબર છે. તો આ વિકલ્પ પણ યાદ રાખજો. હવે મિત્રો, આપણે હમણાં વાત કરી કે ઉલવો જળ કસોટી. તો મિત્રો, ઉલવો જળ કસોટી એટલે શું, થોડીક માહિતી આગળ આપેલ હતી, એને કહીશું આપણે એમનિયોસિન્થેસિસ. ખાસ સમજો, ઉલવો જળ કસોટી એટલે એમનિયોસિન્થેસિસ. મિત્રો, આ જે પદ્ધતિ છે તે વિકસતા ભ્રૂણમાં કોઈ જનીનિક ખામી હોય, કોઈ સિન્ડ્રોમ હોય કે જેને કારણે બાળકમાં શારીરિક કે માનસિક ખોડખા પણ આવવાની શક્યતા રહેતી હોય તો તેની જાણકારી મેળવવા માટેની છે. ખાસ યાદ રાખજો, ભ્રૂણ ચકાસણી માટે નથી, ભ્રૂણની જાતિ પરીક્ષણ માટેની પદ્ધતિ નથી, બરાબર છે. પણ ભ્રૂણમાં કોઈ ખામી હોય, કોઈ જનીનિક રોગ આવી શકે એમ છે, તો એ બાબતના નિવારણ માટેની આ પદ્ધતિ છે, બરાબર છે. એટલે કે વિકસતા ભ્રૂણનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. જે એવરેજ 2 થી 2.5 માસનો ગર્ભ હોય તો ત્યારે ગર્ભાશયમાંથી ઉલવો જળ છે તે થોડું ઘણું લેવામાં આવે છે અને આ ઉલવો જળમાં રહેલા જે ગર્ભના કોષો છે એ ગર્ભના કોષોમાં ચોક્કસ જનીનિક માહિતી એકઠી કરી અને તેને અનુસાર બાળકમાં કોઈ ખોડખાપણ કે ખામી છે કે નહીં તેની ચકાસણી કરી શકાય છે, બરાબર છે. તો આ પદ્ધતિ આ બાબતે ખાસ યાદ રાખજો, બરાબર છે. મિત્રો, આ દરેકે દરેક મુદ્દાઓ છે એના માટેના સ્પેસિફિક વિડીયો પણ અલગથી બનાવેલા છે, બરાબર છે, જેની માહિતી તમને અલગથી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં પણ મળી રહેશે, બરાબર છે. તો એમાંથી પણ ડિટેલ અભ્યાસ કરી લેજો. આ તો રિવિઝન બેઝડ જઈએ છીએ એટલે બધું જ ફટાફટ ને શોર્ટમાં બધી જ માહિતી આવરી લેવાનો પ્રયાસ કરું છું, ક્લિયર. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો જાતીય સંક્રમિત ચેપ, એટલે કે પ્રજનન માર્ગના ચેપ અથવા તો સમાગમને લગતા રોગ. મિત્રો, ખાસ સમજો, 3 નામ યાદ રાખવાના છે, વિકલ્પમાં કોઈ પણ રીતે પૂછી શકે. ફોર એક્ઝામ્પલ એમ પૂછે કે જાતીય સંક્રમિત ચેપ એટલે શું, તો તેને કહીશું આપણે STI અથવા તો STD. STI એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ અને D આવે તો ડિસીઝીસ, બરાબર છે. ત્યારબાદ પ્રજનન માર્ગના ચેપની વાત કરીએ તો તેને કહીશું RTI, એટલે કે રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન, એટલે કે પ્રજનન માર્ગના રોગો, બરાબર છે, ઇન્ફેક્શન એટલે ચેપ. સમાગમને લગતા રોગો, સમાગમને લગતા રોગો એટલે વેનેરિયલ ડિસીઝીસ, બરાબર છે. મિત્રો, આ જે રોગો છે અથવા તો આ જે ચેપ છે તે 15 થી 24 વર્ષના વયજૂથમાં વધુ થાય છે, બરાબર છે. તો આ બાબત પણ વિકલ્પ માટે ખાસ યાદ રાખી, ક્લિયર. ઓકે, હવે મિત્રો, ઘણી વખત પ્રશ્ન થાય કે જાતીય સંક્રમિત ચેપ ક્યાં ક્યાં હોઈ શકે, ઉદાહરણ આપો. તો મિત્રો, ઉદાહરણ તો ઘણા બધા છે, પરંતુ અહીં આપણે સ્પેસિફિકલી નીટની તૈયારી કરીએ છીએ તો દરેક બાબતને ધ્યાનમાં રાખવી જરૂરી છે કે જ્યારે એમ પૂછવામાં આવે કે બેક્ટેરિયા દ્વારા શક્ય હોય તેવા જાતીય સંક્રમિત ચેપ ક્યાં, તો તેમાં 3 આવશે, ગોનોરિયા, સિફિલિસ અને ક્લેમાડિયાસિસ, બરાબર છે. પ્રજીવ દ્વારા જે રોગ થાય છે તેમાં આવશે ટ્રાઇકોમોનિયાસિસ. વાયરસ દ્વારા જે આ STI થાય છે તેમાં આવશે જનનાંગીય હર્પીસ, હિપેટાઇટિસ બી અને એઇડ્સ, બરાબર. એ ઉપરાંત જનનાંગીય મસા પણ એમાં આવી શકે. અને ફૂગ દ્વારા જે થાય છે, ફૂગ એટલે એમાં સ્પેસિફિકલી યીસ્ટ લઈશું, જેને અંગ્રેજીમાં કહેવાય કેન્ડિડા, એટલે કેન્ડિડિયાસિસ રોગ થાય, બરાબર છે. મિત્રો, અહીં તમારે ખાસ યાદ રાખવાનું છે કે અહીં એઇડ્સ અને એના દ્વારા જે રોગ ફેલાવે છે, એ રોગ જે HIV ફેલાવે છે, એ બંનેના ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાના છે, બરાબર છે. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એટલે કે એક્વાયર્ડ એટલે મેળવેલું, પ્રાપ્ત કરેલું. ઇમ્યુનો ડેફિશિયન્સી એટલે કે જે રોગમાં ઇમ્યુનો ડેફિશિયન્સી થાય એટલે શું, તો કે રોગ સામે લડવાની શક્તિ છે એમાં ખામી આવે છે. અને સિન્ડ્રોમ એટલે રોગ, એટલે એવો રોગ કે જે રોગ થવાથી
શરીરનું પ્રતિકાર તંત્ર છે એ ખામીયુક્ત બને છે, બરાબર છે? તો તે આ પ્રકારના રોગને એઇડ્સ કહીશું, અને જેને કારણે થાય છે તે એચઆઈવી એટલે કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આ બંને ફૂલ ફોર્મ આવડતા જ હશે, ક્લિયર? યાદ રાખી લેજો મિત્રો. વધુમાં અહીં તમારે એ પણ યાદ રાખવાનું છે કે આ જે એસટીઆઈ થાય છે એનો ફેલાવો કઈ રીતે થાય, ખાસ સમજો. સંક્રમિત દ્વારા વપરાયેલ સોય કે ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે, વાઢકાપના સાધનો જે સાફ કર્યા વગરના સેનિટાઈઝ ન કર્યા હોય તો, રુધિરાધાન પણ સંક્રમિતનું હોઈ શકે, અને ચેપી માતા દ્વારા ગર્ભસ્થ શિશુને પણ આ રોગ થઈ શકે છે. લક્ષણોની વાત કરીએ તો શરૂઆતમાં ગૌણ ચિહ્નો જોવા મળે, એટલે કે જનનાંગી અંગમાં ખંજવાળ આવે, પ્રવાહી સ્ત્રાવ થાય, દુખાવો થાય, સોજો આવી શકે. પરંતુ જ્યારે આ રોગ વધી જાય છે ત્યારે શરીરમાં બીજા લક્ષણો પણ જોવા મળે, દાખલા તરીકે નિતંબમાં બળતરા, એને કહીશું આપણે પીઆઈડી એટલે કે પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝીસ, ખાસ ફૂલ ફોર્મ યાદ રાખજો. ત્યારબાદ ગર્ભપાત થાય, મૃત બાળકનો જન્મ થઈ શકે, મિત્રો ખાસ સમજો, બરાબર? એ ઉપરાંત ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ થાય, મિત્રો બહુ અગત્યનું છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ પ્રશ્ન ઘણી વખત પૂછી શકાય છે અને પૂછાયેલો પણ છે, બરાબર છે? ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ થાય તો તેને શું કહેવાય? તો તેને કહીશું આપણે એક્ટોપિક પ્રેગ્નન્સી, ક્લિયર? એ ઉપરાંત અફળદ્રુપતા છે કે પ્રજનન માર્ગનું કેન્સર છે, એ બધા જ છે એ આ રોગના લક્ષણો છે. તો અટકાવવા શું કરી શકાય? વેરી સિમ્પલ, આપણે ખ્યાલ છે કે અજાણ્યા સાથી સાથે સમાગમ કરવો નહીં, નિરોધનો ઉપયોગ દ્વારા સમાગમ કરી શકાય, જરૂર પડે તો ડાક્ટરને નિદાન કરવામાં પણ સંકોચ નહીં કરવાનો, ક્લિયર? તો આ છે તે જાતીય સંક્રમિત ચેપ બાબતે થોડી માહિતી છે. વધુમાં મિત્રો અહીં એક કોષ્ટક તમને દર્શાવું છું. આ કોષ્ટકમાં જે સ્પેસિફિક માહિતી આપેલ છે કે બેક્ટેરિયા, પ્રજીવ, વાયરસ કે ફૂગ એ ક્યાં ક્યાં સજીવ દ્વારા ક્યાં ક્યાં રોગ થાય છે, એમાં બેક્ટેરિયા કે ફૂગ કે વાયરસ પ્રજીવનું નામ પણ દર્શાવું છું, અને અહીં ચોક્કસ તેના લક્ષણો કે ચિહ્નો પણ દર્શાવું છું, બરાબર છે? તો આ બાબતે પણ તમારે ખાસ તૈયારી કરવાની છે. ફોર એક્ઝામ્પલ ફટાફટ સમજાવી આપું તો સિફિલિસ છે તે ટ્રિપોનેમા પેલિડિયમ દ્વારા થશે, ગોનોરિયા છે તે નેસેરિયા ગોનોરી દ્વારા, ત્યારબાદ ક્લેમેડિયાસિસ છે તો ક્લેમેડિયા ટ્રેકોમોટમેટિસ, ત્યારબાદ ટ્રાઇકોમોનિયાસિસ છે તો ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ, ત્યારબાદ જનનાંગીય હર્પીસ છે તો હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ, હિપેટાઇટિસ બીની વાત કરીએ તો આપણે ખ્યાલ છે એચબીવી હિપેટાઇટિસ બી વાયરસ છે, એઇડ્સની હમણાં જ વાત કરીએ એચઆઈવી, અને જનનાંગીય મસા તેમાં આવશે હ્યુમન પેપિલોમા વાયરસ એચપીવી, બરાબર છે? મિત્રો બાજુમાં ચોક્કસ લક્ષણો આપેલ છે એ યાદ રાખવાના, અને એમાં પણ કોઈ જો સ્પેસિફિક લક્ષણો તમને દેખાય તો એ લક્ષણો તમને પ્રશ્ન તરીકે પૂછી શકે. ફોર એક્ઝામ્પલ તમને એક માહિતી આપું છું કે દુખાવા રહિત ફોલ્લીઓ ચામડી પર થાય, બરાબર છે? જે સિફિલિસનું લક્ષણ છે, બરાબર છે? તો આવું કોઈ સ્પેસિફિક લક્ષણો એ પણ યાદ રાખવું કે જેને કારણે આ લક્ષણ જો પ્રશ્ન બનાવીને પૂછે તો તમે તેનો આન્સર આરામથી આપી શકો, બરાબર છે? તો આ દરેકે દરેક મુદ્દા પણ તૈયાર કરી લેજો, ઓકે? નેક્સ્ટ વાત કરીએ અફળદ્રુપતા અથવા તો વંધ્યતા, વંધ્યત્વ, ઇન્ફર્ટિલિટી, બધા શબ્દો યાદ રાખવાના થશે. મિત્રો કોઈ વ્યક્તિ બાળક ઉત્પન્ન કરવા માટે સક્ષમ ન હોય એટલે કે અસમર્થ હોય, બરાબર છે? ખાસ કરીને પુરુષ સ્ત્રી બંનેમાં હોઈ શકે, ખાસ યાદ રાખો, માત્ર પુરુષ કે સ્ત્રી નહીં, બંને વ્યક્તિમાં આ તકલીફ હોઈ શકે, બરાબર છે? બંનેમાંથી કોઈ એકમાં પણ હોઈ શકે, પરંતુ તે વ્યક્તિ બાળક ઉત્પન્ન કરવા માટે અસમર્થ હોય એટલે કે શુક્રકોષો કે અંડકોષો પ્રોપરલી ઉત્પન્ન ન કરી શકે અથવા તો હોર્મોન્સની કોઈ ખામી હોય તો અફળદ્રુપતા થઈ શકે. કારણો ક્યાં ક્યાં હોય અહીં આપેલા છે કે શારીરિક તકલીફ હોય, જન્મજાત રોગ હોઈ શકે, પ્રજનન સંબંધિત ખામી હોય, કોઈ ચોક્કસ સિન્ડ્રોમ હોય, દવાઓનો વધુ પડતો ઉપયોગ હોય, અને ચોક્કસ દવાઓ જે આ રીતે શારીરિક નુકસાન કરતી હોય, વધુમાં પ્રતિરક્ષા સંબંધિત તકલીફ હોય, કોઈ મનોવૈજ્ઞાનિક કારણો હોઈ શકે, બરાબર છે? પરંતુ જો કોઈ કારણ એવું હોય કે જે ચોક્કસ તકલીફ દર્શાવે તો તેને અનુસાર યોગ્ય સારવાર થઈ શકે. ફોર એક્ઝામ્પલ અંડકોષપાતમાં ખામી હોય એટલે કે સમયગાળો પ્રોપર ન રહેતો હોય, અંડવાહિની સુકાઈ જતી હોય, અંતઃસ્ત્રાવની કોઈ ઉણપ હોય, એ ઉપરાંત એઝુસ્પર્મિયા. મિત્રો ખાસ યાદ રાખજો, એઝુસ્પર્મિયા એટલે વીઢીમાં શુક્રકોષોની ગેરહાજરી. આપણે ખ્યાલ છે કે શુક્રકોષો શુક્રોત્પાદક નલિકામાં ઉત્પન્ન થશે, થર્ડ ચેપ્ટરમાં ભણ્યા, બરાબર છે? પરંતુ એની ઉત્પત્તિ જ નથી થતી એટલે કે અર્ધીકરણના કોઈ અવસ્થામાં એ ક્રિયા અટકી જાય છે એટલે કે શુક્રકોષો પ્રોપરલી ક્રિયાને અંતે ઉત્પન્ન થઈ શકતા નથી એટલે વીર્યમાં શુક્રકોષોની ગેરહાજરી આવશે. એટલે કે જ્યારે લેબોરેટરીમાં વીર્ય તપાસ કરવામાં આવે અને આ વીર્ય તપાસમાં શુક્રકોષો ગેરહાજર જોવાય એટલે કે શુક્રકોષો એક બે દેખાય અથવા તો દેખાય જ નહીં તો તે શુક્રકોષોની ગેરહાજરીને આપણે કહીશું એઝુસ્પર્મિયા, બરાબર છે? એ ઉપરાંત આપણે ખ્યાલ છે કે શુક્રકોષોની રચના
પ્રોપર હોવી જોઈએ, એટલે કે હેડ, બોડી અને ટેલ, બરાબર છે? આ રચના પ્રોપર હશે તો જ શુક્રકોષો પ્રોપરલી ચલિત થઈ શકશે, ડીએનએ ધરાવી શકશે, અથવા તો કણાભસૂત્રની હાજરીને કારણે પ્રોપરલી કાર્ય કરી શકશે, ફલન ક્રિયામાં ભાગ ભજવી શકશે. પરંતુ તેની ખામીયુક્ત રચના હોય અથવા તો તેની ચલિતતામાં ખામી હોય, ચલિતતામાં ખામી એટલે નોન મોટાઇલ હોય, નોન મોટાઇલ મીન્સ એટલે કે જેની પૂંછડી છે પ્રોપરલી હલનચલન ન કરી શકતી હોય, જેને કારણે એનામાં સ્પીડ નહીં આવે, અણુકોષ પાસે પહોંચી નહીં શકે, અથવા તો સ્લગિશલી મોટાઇલ હોય. ખાસ યાદ રાખજો, નોન મોટાઇલ, સ્લગિશલી મોટાઇલ અથવા એક્ટિવલી મોટાઇલ, બરાબર છે? જે નોન મોટાઇલ હોય એ અચલિત છે, સ્લગિશલી મોટાઇલ છે એ ધીમા દોડી શકે છે, એટલે કે એની સ્પીડ ઓછી છે. જ્યારે એક્ટિવલી મોટાઇલ હોય ને એ જ પ્રજનન ક્રિયામાં પ્રોપરલી ભાગ લઈ શકે, બરાબર છે? આ બધા જ જે શબ્દો છે એ ખાસ કરીને લેબોરેટરીમાં જે વીર્યની તપાસ કરવામાં આવે છે એમાં વપરાતા શબ્દો છે, બરાબર? એ ઉપરાંત મિત્રો ઘણી વખત એવો પ્રશ્ન પૂછી શકે કે અફળદ્રુપતાનું નિવારણ કઈ રીતે થાય. વેરી સિમ્પલ, આપણે ખ્યાલ છે, સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર એટલે કે વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલયની મુલાકાત લઈને કરી શકાય, બરાબર છે? ખાસ કરીને આ પ્રકારની કોઈપણ તકલીફ માટે સંકોચ અનુભવવો નહીં, યોગ્ય ડોક્ટરની સલાહ લેવાની થાય. એ ઉપરાંત ART આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ એટલે કે સહાયક પ્રજનન પદ્ધતિઓ પર ઉપયોગી નીવડે છે, અને કાનૂની રીતે બાળકને દત્તક પણ લઈ શકાય છે, બરાબર છે? તો મિત્રો પ્રશ્ન બહુ વખતથી આના ઉપરથી નીકળે કે ART ટેકનોલોજીસ જે છે એ કઈ છે, કઈ કઈ રીતે કામ કરે છે. વેરી સિમ્પલ અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સહાયક પ્રજનન પદ્ધતિઓ એટલે કે ART આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ, બરાબર છે? મિત્રો આપણે ખ્યાલ છે કે આ જે પદ્ધતિઓ છે તે બે પ્રકારે કામ કરી શકે, એટલે કે ઇનવિટ્રો પણ હોઈ શકે અને ઇનવાઇવો પણ હોઈ શકે. ઇનવિટ્રો એટલે શરીરની બહાર જે ક્રિયા થાય છે, અને ઇનવાઇવો અથવા તો ઇનવિવો એટલે કે શરીરની અંદર થતી ક્રિયા, બરાબર છે? મિત્રો IVF કે ટેસ્ટ્યુબ બેબી છે એ ઇનવિટ્રો છે, એટલે કે શરીરની બહાર શુક્રકોષો કે અંડકોષોને લેબની અંદર તેમને ફલન કરાવવામાં આવે છે. તો શરીરની બહાર ક્રિયા થઈ એટલે ઇનવિટ્રો, જ્યારે શરીરની અંદર ક્રિયા થાય એટલે કે શુક્રકોષો અને અણુકોષનું ફલન શરીરની અંદર કરવામાં આવે, માતાના શરીરની અંદર થાય, તો તેને કહીશું આપણે ઇનવાઇવો. ક્લિયર મિત્રો? અહીં આપણે 5 પદ્ધતિ યાદ રાખવાની છે, ZIFT, IUT, ICSI. આ 3 પદ્ધતિ ઇનવિટ્રો પ્રકારની છે, જ્યારે GIFT અને AI એનું બીજું નામ છે IUI એ છે ઇનવાઇવો પ્રકારની. મિત્રો અહીં એક ET એટલે કે એમ્બ્રિયો ટ્રાન્સફર પણ થતું હોય છે, બરાબર? સમજાવું છું, ખાસ યાદ રાખજો. સૌ પ્રથમ વાત કરીએ ZIFT અથવા તો IUTની, તો પહેલાં ફૂલ ફોર્મ યાદ રાખીશું આપણે. ZIFT એટલે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. મિત્રો શબ્દ સમજો, ઝાયગોટ એટલે ભ્રૂણ, ઇન્ટ્રાફેલોપિયન એટલે કે અંડવાહિનીમાં અંદર ટ્રાન્સફર કરવામાં આવે, એટલે કે ભ્રૂણને બહાર ફલન થઈ જાય પછી એ ફલિતાંડ જે ભ્રૂણ છે તેને અંડવાહિનીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જ્યારે IUT એટલે શું, તો કે ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર. ઇન્ટ્રા એટલે અંદર, યુટેરાઇન એટલે ગર્ભાશય, ટ્રાન્સફર એટલે ટ્રાન્સફર. તો જ્યારે બહાર ફલન થઈ જાય, ઇનવિટ્રો થઈ જાય, IVF થઈ જાય, તો IVF થયા પછી એ ભ્રૂણને જો ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે તો IUT કહેવાશે, અને એ ભ્રૂણને જો અંડવાહિનીમાં સ્થાપિત કરવામાં આવે તો તેને ZIFT કહીશું. ક્લિયર? એટલે પદ્ધતિ તો ટેસ્ટ ટ્યુબ બેબી જ થઈ, ટેસ્ટ ટ્યુબની અંદર ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન થયું, IVF થઈ. હવે આ ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ છે એમાં આપણે વાત કરી તે પ્રમાણે અણુકોષ શુક્રકોષનું ફલન છે એ ક્યાં થશે, પ્રયોગશાળામાં, માતાના શરીરની બહાર. ક્લિયર? ત્યારબાદ જે ભ્રૂણ બને છે, જે એમ્બ્રિયો બને છે, એ એમ્બ્રિયોને ટ્રાન્સફર કરવામાં આવે, બરાબર? એટલે શું કહેશું આપણે, ET. ટ્રાન્સફર ક્યાં કરવામાં આવે, તો હમણાં વાત કરી, જો આ પદ્ધતિ વાપરે તો ફેલોપિયન ટ્યુબમાં, અંડવાહિનીમાં, અને જો આ પદ્ધતિ વાપરે તો ગર્ભાશયમાં. તો નક્કી કેમ કરવું કે કેમાં ટ્રાન્સફર કરવું, ડૉક્ટર નક્કી કરશે કઈ રીતે. જો એ બહાર જે ગર્ભ બનાવવામાં આવેલો છે IVFથી, એ 8 ગર્ભકોષથી કોષો સુધીની રચના હશે, બરાબર છે? એટલે કે વિભાજનને અંતે જો 8 ગર્ભકોષથી કોષો સુધીની રચના થઈ ગઈ હોય તો તેને અંડવાહિનીમાં તબદીલ કરવામાં આવે, એટલે કે ત્યાં મૂકવામાં આવે છે, તો ZIFT પદ્ધતિ થઈ. પરંતુ જો એ ભ્રૂણ, એ ગર્ભ વિકાસ પામી અને 8થી વધુ કોષો ધરાવતો હોય, બરાબર છે, એટલે કે મોરુલર સ્ટેજમાં પહોંચવાની શક્યતા હોય, તો એવા સમયે તેને ગર્ભાશયમાં જ સ્થાપિત કરવામાં આવે છે, એટલે કે IUT થયું, બરાબર છે? ખાસ યાદ રાખવાનું છે, બહુ સ્પેસિફિક છે. 8 ગર્ભકોષથી કોષો સુધીની રચના હોય તો અંડવાહિનીમાં, ZIFT, અને 8થી વધુ કોષોની રચના હોય તો ગર્ભાશયમાં, IUT. ક્લિયર? ઓકે, ત્રીજી પદ્ધતિ ICSI. મિત્રો ICSIનું ફૂલ ફોર્મ યાદ રાખીએ, ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, બરાબર છે? એટલે કે શુક્રકોષોને ઇન્જેક્ટ કરવાના થાય.
કેમાં સીધે સીધા અંડકોષમાં, એટલે કે પ્રયોગશાળામાં જ કરવાના થાય છે, અને તેના મારફતે જે શુક્રકોષ છે એ અંડકોષમાં દાખલ કરવામાં થાય, દાખલ થઈ ગયા પછી જે ભ્રૂણ બને એને ટ્રાન્સફર કરવાનું થાય. બરાબર છે? ઓકે, હવે પ્રશ્ન આવ્યો ઇનવાયવોનો. ઇનવાયવો પદ્ધતિમાં બે આવશે, જીઆઈએફટી ને એઆઈ અથવા તો આઈયુઆઈ. જીઆઈએફટી એટલે ખાસ સમજો, ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. મિત્રો અહીં ઝાયગોટ હતું, અહીં ગેમેટ છે. ઝાયગોટ એટલે ભ્રૂણ વાત કરીએ આપણે, એટલે કે ફલિતાંડ બની ગયો પછી ફલિતાંડને આપણે ટ્રાન્સફર કરવાનો છે. અહીં તો ગેમેટ જ છે, એટલે કે જન્યુ જ છે. જન્યુ એટલે અંડકોષ કે શુક્રકોષ થાય. બરાબર છે? જે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન ન કરી શકે તો ત્યારે કોઈ દાતા સ્ત્રીમાંથી અંડકોષ લેવામાં આવે. ખાસ સમજો, દાતા સ્ત્રીમાંથી અંડકોષ લેવામાં આવે અને એ અંડકોષને આ સ્ત્રી જે અંડકોષ ઉત્પન્ન નથી કરી શકતી એની અંડવાહિનીમાં દાતા સ્ત્રીનો અંડકોષ મૂકવામાં આવે. ક્લિયર? આ પ્રશ્ન પૂછાય, ખાસ સમજો. જ્યારે કોઈ સ્ત્રી અંડકોષ ઉત્પન્ન ન કરી શકે તો કઈ પદ્ધતિ ઉપયોગી? તો જીઆઈએફટી. ક્લિયર? જ્યારે કોઈ સ્ત્રી અંડકોષ ઉત્પન્ન ન કરી શકે ત્યારે ઉપયોગી પદ્ધતિ જીઆઈએફટી. શું થશે? તો કે જ્યારે અંડકોષ ઉત્પન્ન ન કરી શકે ત્યારે દાતા સ્ત્રીમાંથી અંડકોષને લઈ અંડવાહિનીમાં મૂકવામાં આવે અને ત્યારબાદ શુક્રકોષો જ્યારે જશે તો તે શુક્રકોષો એનું ફલન કરશે, એટલે કે માતાના શરીરની અંદર જ ફલન થયું. બરાબર છે? એટલે જીઆઈએફટી. એવું જ એઆઈ અથવા તો આઈયુઆઈ. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, અથવા તો આઈયુઆઈનું પૂરું નામ ઇન્ટ્રા યુટેરાઇન ઇન્સેમિનેશન. મિત્રો સમજો, ઇન્સેમિનેશન એટલે શું? સિમેન દાખલ કરવું. સિમેન એટલે વીર્ય. બરાબર છે? વીર્યને દાખલ કરવાની પદ્ધતિ ઇન્સેમિનેશન. પણ કઈ રીતે? કૃત્રિમ રીતે છે. બરાબર છે? માતાના શરીરની અંદર ફલન થશે, પરંતુ દાખલ કઈ રીતે કરવાનું? કૃત્રિમ રીતે, એટલે કે ઇન્જેક્શન મારફતે. ઇન્જેક્શનની આગળ એક ટ્યુબ હોય. બરાબર છે? આ ટ્યુબ મારફતે ચોક્કસ વીર્યના કોષોને કલેક્ટ કરવામાં આવે અને એ કોષો પર ચોક્કસ પ્રક્રિયા લેબમાં કરવામાં આવે અને સારા એવા શુક્રકોષોનો જથ્થો કલેક્ટ કરી કૃત્રિમ વીર્યસેચન કરવામાં આવે, એટલે કે સ્ત્રીના યોનિ માર્ગમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. બરાબર છે? એટલે કે જ્યારે કોઈ પુરુષ શુક્રકોષો ઉત્પન્ન ન કરી શકતો હોય અથવા એના શુક્રકોષો પ્રોપરલી ચલિત ન હોય અથવા પ્રોપર રચના ન ધરાવતા હોય તો આ પદ્ધતિ. સ્ત્રી અંડકોષ ઉત્પન્ન ન કરી શકે તો આ પદ્ધતિ. પુરુષો શુક્રકોષ ઉત્પન્ન કરી શકે તો આ પદ્ધતિ. એટલે કે વીર્યમાં શુક્રકોષો ઓછા હોય તો દાતાના વીર્યનો ઉપયોગ થાય. અહીં સ્ત્રી અંડકોષ ઉત્પન્ન નથી કરી શકતી માટે દાતા સ્ત્રીનો ઉપયોગ કરવામાં આવે અંડકોષ લેવા માટે. અહીં પુરુષમાં શુક્રકોષો બનતા નથી માટે દાતા વીર્યનો ઉપયોગ કરી અને શુક્રકોષો મેળવવામાં આવે છે. બરાબર છે? તો આ સંપૂર્ણ પદ્ધતિઓ છે એ અહીં તમને સમજાઈ ગયો છે. ક્લિયર? એ ઉપરાંત આનો વિડીયો પણ બનાવેલો છે, ટુ ધ પોઈન્ટ, ઇન ડેપ્થ બધી જ માહિતી આવી જશે. બરાબર છે? એ ખાસ જોઈ લેજો. ક્લિયર? તો મિત્રો આખો પાઠ અહીં આપણે પૂર્ણ કરેલ છે. આશા રાખું છું બધું સમજાઈ ગયું હશે. છતાં પણ અહીં તમને એક આ ઇમેજ બતાવું છું કે અહીં આ ચેપ્ટરના જેટલા વિડીયોઝ બનાવેલા છે એ ટુ ધ પોઈન્ટ બધા જ વિડીયોઝની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ મળી રહેશે. બરાબર છે? આ બધા જ વિડીયો તમે પ્રોપરલી એક વખત જોઈ લેજો, જેને કારણે ઇન ડેપ્થ માહિતી મળી રહે. બરાબર છે? ઓકે, તો આજે આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે, નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.